धोरण 10 भौमितिक रचना। भौमितिक रचना, भौमितिक रचना आ प्रकरण करती वखते अपनी पासे एक स्केल, बे पेन्सिल, इरेजर बने त्यां सुधी वापरवानुं ज नथी, तेम छतां पण एक चोख्खुं इरेजर, एक शार्पनर अने कंपास बॉक्सना बधा ज साधनों, આટલી વસ્તુઓ આપણે લઈને જ બેસવાનું, પછીથી જ આપણે ભૌમિતિક રચનાની શરૂઆત કરવાની। શરૂઆતમાં આપણે રિવિઝન કરી લઈએ। નંબર 1 રેખાખંડ દોરી, તેના પર આપણે લંબ દોરવો। લંબ બે વખત બે પ્રકારના હોય છે, એક કે આપેલ બિંદુ રેખાખંડ પર જ હોય અને બીજું આપેલ બિંદુ રેખાખંડની બહાર આવેલું હોય। તો આપણે બંને આપણે આકૃતિ કરીશું, એક જે રેખાખંડ પર છે તે અને બીજું જે રેખાખંડની બહાર આવેલું છે તે। આપણી પેન્સિલ પહેલેથી જ આપણે શાર્પ કરીને રાખવાની છે અને બધા જ સાધનો આપણે લઈને બેસવાનું છે કે જેને કારણે આપણને વારે ઘડીએ હલવાની જરૂર પડે નહીં। તો પહેલા આપણે એક રેખાખંડ લઈ લઈએ, રેખાખંડ કોઈ પણ એક માપનો રેખાખંડ એ બી। હવે એ બી ઉપર આપણે કોઈ પણ જગ્યાએ એક બિંદુ પી લઈએ। પહેલો નિયમ, હંમેશા લાઇન બિંદુ કશું પણ આપણે ગ્રે લાઇન ઉપર જ લેવાનું, આગળ પાછળ આપણે લેવાનું નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું। હવે ધારો કે મેં બિંદુ પી લીધેલો છે, તો પી ઉપર વર્તુળની અણી, એક પેન્સિલ આપણી પાસે છુટ્ટી શાર્પન અને બીજી એક વર્તુળની અંદર બને ત્યાં સુધી આ પેન્સિલ નાની જ રાખવાની, કારણ કે એના વજનને કારણે પણ આ હલી જવાની ક્યારેક શક્યતા રહેશે। તો આપણે ધ્યાનથી કરવાનું છે રેખાખંડ પી, કારણ કે જો આપણો રેખાખંડ નાનો હોય તો પણ આ બ્લુ લાઇન હોવાને કારણે આપણે એને આવી રીતે આપી શકીએ છીએ। બીજું, ચાપ લેતી વખતે આપણે ફક્ત આટલું જ કરવાનું છે, ચાપ લેતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે એને ઘૂંટ ઘૂંટ નથી કરવાનું, સિમ્પલ રાખવાનું છે। હવે આ આપણને જે બે ચાપ મળેલા છે, એ ચાપ બિંદુમાંથી જ આપણે ઉપર અને નીચે અથવા તો કોઈ પણ એક જ બાજુએ આપણે લંબ દોરીશું, અને એ કરતાં પહેલાં આપણે આને થોડુંક વધારી દઈશું, મોટું કરી દઈશું કે જેને કારણે ભૂલ થવાની શક્યતા ન રહે। આપણે સેમ માપથી પણ દોરી શકીએ, પણ બને ત્યાં સુધી થોડુંક એને આ જે અંતર છે એ નાનું ન કરતાં આપણે થોડુંક મોટું રાખીશું કે આપણે સરળતાથી આપણે સાચી એક આકૃતિ દોરી શકીએ। તો આપણે ઉપર અને નીચે બંને જગ્યાએ ફક્ત એક જ વખત આવી રીતે ચાપ આપવાનું છે, એક વખત બિંદુ નક્કી કર્યા પછીથી એનું માપ આપણે બદલવાનું નથી। બને ત્યાં સુધી આશરે મોટા મોટા ચાપ નથી આપવાના, આપણને ખબર છે કે પી બિંદુ અહીંયા છે તો આશરે અહીંયા કે અહીંયા જ મને મળશે, તો આપણે એ જ રીતે ચાપ બને ત્યાં સુધી આપવાનો કે જેને કારણે આપણને ત્યાં જ મળે બિંદુ। તો આ મેં બીજી પેન્સિલ લીધી છે અને આ પી બિંદુ જે છે મારું અહીંયા, એમાંથી હું આને પસાર કરું છું। અહીંયા કિરણ કે રેખા દોરવાની એક આદત રાખવી જ કમ્પલસરી છે, તો અહીંયા તીર બતાવવું ખૂબ જ જરૂરી છે અને અહીંયા 90ની નિશાની બતાવી દો, તો આ આપણે દોરી લીધો લંબ। હવે આપણે ધારો કે રેખાખંડની બહાર આપેલું બિંદુ હોય, મારી પાસે આ એક રેખાખંડ છે, રેખાખંડ પી અને ક્યુ ની બહાર આવેલા કોઈ પણ એક બિંદુ, ધારો કે અહીંયા મેં બિંદુ લીધું આર, તો બિંદુ આરમાંથી મારે એક લંબ દોરવાનો છે। તો જ્યારે રેખાખંડની બહાર આપેલું હોય બિંદુ, ત્યારે આ બિંદુમાંથી જ મારે એક લંબ રેખા દોરવાની છે। ધારો કે મેં એક ચાપ અહીંયા આપી અને બને ત્યાં સુધી આપણે એને હલાવવાનું નથી, એ ખાસ ધ્યાનમાં રાખો, અને અહીંયા મેં એક બીજી ચાપ આપી। હવે જે ચાપ બિંદુ છે, એક આ છે અને એક આ છે, એને ઘૂંટ ઘૂંટ નથી કરવાનું, આ થોડુંક આને મેં કીધું એમ લંબાવીશું અને આપણે ફરીથી ઉપર નહીં તો નીચે આપણે એક ચાપ આપીશું। હું અહીંયા ઉપર જ આપું છું કેમ કે તમને સ્પષ્ટપણે દેખાય, આ જુઓ આવી રીતે, હવે ખૂટ્યું અહીંયા તો ફરીથી અહીંયા જાઓ અને આને આવી રીતે ફક્ત જોડો કે જેને કારણે આપણને એ બિંદુ પ્રોપર મળી જાય। હવે એ બિંદુ જે છે એ આપણે અહીંયાથી લઈશું અને આની સાથે આપણે જોડીશું, તો આ થઈ ગયો મારો લંબ નંબર 2। બીજો હવે આપણે કરીશું, આપેલ ખૂણો
દોરી તેને દુભાગો, અને સાથે સાથે આપણે બીજી પણ આકૃતિ કરી લઈશું. આપેલ ખૂણો દોરીને તેને દુભાગીશું અને બાજુમાં જ આપણે એક બીજું પણ કરીશું. આપેલ જે મૂળ છે એને એકરૂપ ખૂણો દોરવો. આ બંને રિવિઝન છે એટલે થોડુંક આપણે ફટાફટ કરી લઈશું કે આપેલ ખૂણાને આપણે દોરવો પણ છે, દુભાગવો પણ છે અને એને એકરૂપ પણ દોરવો છે. તો સૌથી પહેલાં હું એક ખૂણો લઈ લઈશ, મૂળ ખૂણો મારો કોઈ પણ માપનો અત્યારે લીધો છે, તો આપણો ખૂણો અહીંયા બિંદુ એ, બી અને આ બિંદુ સી. હવે આને સૌથી પહેલાં મારે દુભાગવો છે, તો ફરીથી આપણું વર્તુળ તૈયાર હોવું જોઈએ. આ વર્તુળની ઉપર આપણે એક કોઈ પણ માપનું આશરે બને ત્યાં સુધી 1.5 સેન્ટીમીટર માપ રાખવું જ. આની ઉપર એક નાની એવી ચાપ લીધી છે અને આને ફરીથી થોડુંક અંતર મોટું કરીને આ ચાપ બિંદુમાંથી હું અહીંયા બરાબર વચ્ચે એક બીજું એક બિંદુ લેવાનો પ્રયત્ન કરું છું. આ જે મને બિંદુ મળ્યું તે અને આ મારો ખૂણો બી, આ બંનેને હું જોડીશ તો આ મારું થઈ જશે ખૂણાને દુભાગવાનું કામ. તો આ મારો ખૂણો દુભાઈ ગયો છે, અહીંયા હું સમાનતાની નિશાની કરી શકું છું. હવે ધારો કે મને આ ખૂણો, મેં કહ્યું તે પ્રમાણે આપણે ખૂણો એ બી સી એકરૂપ ખૂણો પી ક્યુ આર જો મારે દોરવો હોય, તો ફરીથી આ મારું જે કિરણ મેં બીસી લીધેલું છે એવા જ માપનું હું કોઈ પણ એક અહીંયા દોરી લઈશ. બીસીને એકરૂપ ક્યુઆર છે તો અહીંયા હું કિરણ ક્યુઆર દોરું છું. હવે આ વર્તુળ છે, આ વર્તુળને હું ફરીથી અહીંયા મૂકીશ અને આશરે એક આખી ચાપ આપીશ. બરાબર આ જ માપનું હું અહીંયા ક્યુ ઉપર લઈને જઈશ અને એક મોટી ચાપ આપી દઈશ. આવી રીતે ચાપ આપી દીધી. હવે આને હું ચાપને માપીશ, આ જે છે આ ચાપને હું માપીશ, આ બિંદુથી લઈને આ બિંદુ સુધીની પેન્સિલ મારી અહીંયા અને આ અહીંયા આ મપાઈ ગયું. હવે એ જ માપ પ્રમાણે હું અહીંયા મૂકીશ આ ક્યુઆરની ભુજા ઉપર અને અહીંયા એક ચાપ આપીશ. તો આ થઈ ગયું મારું બિંદુ. બે બિંદુ વડે જ હંમેશા એક આપણે રેખા રેખાખંડ દોરી શકીએ છીએ. તો આ મારો એકરૂપ ખૂણો અને આ મારો થઈ ગયો. તો એકરૂપતાની મેં નિશાની પણ આપી દીધી, એ બી સી એકરૂપ ખૂણો આપણો આ બિંદુ પી ક્યુ અને આર. હવે આ પ્રકરણ માટે ખૂબ જ જરૂરી છે અને ધોરણ 7 અને 8માં આપણે શીખીને આવેલા છે. આપેલા રેખાખંડના એકરૂપ ભાગ કરવા. હવે એકરૂપ ભાગ આપણને ટોટલ પહેલેથી કીધેલું હોય તો અથવા તો ગુણોત્તર આપ્યો હોય, બે પદ્ધતિ છે. ધારો કે મને ગુણોત્તર આપેલો હોય, ગુણોત્તર 2:3, એનો અર્થ એ કે 2 વત્તા 3 બરાબર મારે 5 ભાગ કરવાના છે. અથવા તો મને કીધેલું હોય કે આપેલા રેખાખંડના 3 એકરૂપ ભાગ કરો તો મારે ફક્ત 3 જ કરવાના. તો એ કઈ રીતે આપણે કરવાના? તો સૌથી પહેલાં એક કોઈ પણ એક માપનો આપણે રેખાખંડ, કારણ કે આ માપ કરવાના છે આપણે, તો આપણે એ પ્રમાણે કરીશું. આપણે અહીંયા 2 વત્તા 3 કરીશું કારણ કે રીત સમાન છે. તો હું એક રેખાખંડ લઈ લઉં છું પી ક્યુ. બને ત્યાં સુધી કોણમાપકમાં આપણે 40, 50 અને 60નો જ ખૂણો લઈશું કારણ કે એ ખૂણામાં આપણને પરફેક્ટ માપ મળે છે. તો હું અહીંયા કોણમાપક વાપરવાનું છે, આ બિંદુને મારે ધ્યાનથી લેવાનું છે, આ બિંદુ જે છે તે મારે પી ઉપર મૂકવાનું છે અને આ અહીંયા પી રેખાખંડ, આ 0 જે છે એ રેખાખંડની ઉપર હોવું જોઈએ, વાંકુચૂકું નહીં હોવું જોઈએ. અમુક બાબતો આપણે ઓલરેડી 7-8 ધોરણમાં શીખી ચૂક્યા છીએ. 40-50 મેં કીધું તો હું 10-20 નીચેથી ગણવાનું છે, 10-20-30-40 અને હું અહીંયા લઈ લઉં છું 50. તો આ મારું 50 અંશ થયું. તરત જ મારે એને આ ભૂલ્યા વગર પછી કશું જ નહીં, તરત જ મારે અહીંયા 50નું એક લાંબુ કિરણ દોરી લેવાનું છે. હવે અહીંયા 50નું દોર્યું તો અહીંયા નીચે પણ હું ક્યુથી ઊંધું લઈશ 50નું, તો અહીંયા પણ હું 0ને બરાબર પ્રોપર મૂકી દઈશ. ફરીથી ગણીશ અહીંયાથી અંદર 0, 10, 20, 30, 40 અને આ 50. તો આને પણ હું અહીંયા જોડી લઈશ. એક કામ મારું થઈ ગયું 50. હવે આ કિરણ, હવે મને કીધેલા છે 2 વત્તા 3 5, તો હું 5.
આની ઉપર બનશે ત્યાં સુધી હું 1 થી 1.5 સેન્ટીમીટરનું માપ, કારણ કે 5 લેવાના છે, તો પી ઉપરથી હું P1, P2, P3, P4, P5, Q ઉપરથી એવી જ રીતે Q1, Q2, Q3, Q4 અને Q5, કેમ કે મને 5 કરવા છે. તો આને જોડવાનું બહુ જ જરૂરી છે, કારણ કે જે કોઈ પણ ભૂલ થતી હોય એ બધી અહીંયા જ થાય છે. P1, P2, P3, P4, P5, Q1, Q2, Q3, Q4 અને Q5. હવે આ Q5 જે છે એને હું પહેલાં P ની સાથે જ જોડીશ. P1 એના પછી બધું ફટાફટ થઈ જશે, જે છે તે શરૂઆતમાં જ છે. P2 થઈ ગયા 5, 1, 2, 3, 4 અને 5. તો હંમેશા ધ્યાનમાં રાખો, જેટલા ભાગ કીધા હોય એટલા 1, 2, 3 કરવાના, અને જે પહેલું અહીંયા તમારું જે પણ આવશે એને હંમેશા આપેલા મૂળ રેખાખંડની સાથે જોડવાનું. હવે આપણને કીધેલું છે 2:3, તો આ પહેલો અને બીજો, તો આ મારો થઈ ગયો PM. તો PM/MQ = આ પહેલા બે ભાગ છેદમાં 1, 2 અને 3, તો થઈ ગયા 3 + 2, ટોટલ 5 ભાગ. તો આપણે આવી રીતે એકરૂપ રેખાખંડોના અથવા તો રેખાખંડના એકરૂપ આપણે ભાગ કરીએ છીએ.